કચ્છમાં સામાન્ય વરસાદ ઓછો પડે તો બીજી તરફ જે પાણી છે તેના તળ નીચે જાય છે અને ટીડીએસનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આવા વધારે ટીડીએસવાળા પાણીમાં પણ પામરોઝ નામનું જે ઘાસ થાય છે જેના કારણે ખેડૂતો એનો ચોક્કસથી ફાયદો થાય છે. વધારે ટીડીએસવાળા પાણીમાં પણ અહીંના ખેડૂતો ખેતી કરી સારું વળતર મેળવી રહ્યા છે. કચ્છમાં ટીડીએસવાળા પાણીમાં પણ ઉત્પન્ન થતા પામરોઝ ઘાસ ખેડૂતો માટે એક વ્યવસાયનું સાધન બન્યું છે અને સારી એવી તક છે. અબડાસાના રવા ગામે પામરોઝ 55 એકરમાં આવેલું છે અને એ ખર્ચ પહેલાં બીજા વર્ષે 30,000 થી 35,000 થાય છે, જેમાં જમીન લેવલ બેક્ટેરિયા એક્ટિવ કરવા, ખાતર તેમજ પાણીની લાઇન, બિયારણ, વાવેતર વગેરે ખર્ચ થાય. સાથે ઘાસમાંથી તેલ કાઢવા માટે યુનિટ પ્લાન્ટનો ખર્ચ 15 થી 17 લાખ રૂપિયા થાય છે, જેમાં SS ની ટેન્ક, બોઇલર, કન્ડિશનર, ચેનકપ્પી, ઓટોમેટિક વગેરેનો સમાવેશ થાય છે. પાણીનું TDS 3000 સુધી પણ ચાલે છે. અહીંના વાડીના બોરનું TDS 650 છે, જેને લીધે અહીંના તેલની ગુણવત્તા ખૂબ જ સારી થાય. તેલનો વપરાશ સૌંદર્ય પ્રસાધનો દાખલા તરીકે ક્રીમ, તેલ, સાબુ, શેમ્પુ, અગરબત્તી, અત્તર, પરફ્યુમમાં પણ વપરાય છે. આ તેલમાંથી કેટલાક તત્વો પણ દવામાં પણ વપરાતા હોય છે અને વિદેશમાં તેલ મસાજ થેરોપીમાં પણ વપરાય છે. ઘાસમાં તેલનો ભાગ અને સુગંધ હોવાથી કોઈપણ જાનવર એનું ખાતું નથી, જેના લીધે ફેન્સિંગનું ખર્ચ પણ બચે છે અને તેલ કાઢી લીધા પછી પોજરાપોળમાં ઘાસ 1 થી 1.5 રૂપિયા કિલો વેચાય છે. ડ્રેગન ફ્રૂટમાં મલ્ચિંગ પણ કરવામાં આવતું હોય છે અને ઘાસનો વપરાશ થાય છે. આ સિવાય ખાસિયત છે ઘાસની કે વાવેતર કર્યા પછી 5 વર્ષ સુધી ઉત્પાદન થાય છે, જેમાં દર વર્ષે 4 કટિંગ આવે છે. 90 થી 100 દિવસ પહેલાં કટિંગ આવે છે અને ત્યાર પછી 90 દિવસે ઘાસ તૈયાર થાય છે. હાલ 2020માં તેલની કિંમત રૂપિયા 1500 થી 1800 કિલોના ભાવે થાય છે, જે દિવાળી સુધી 2000 થી 2500 રૂપિયા સુધીની થવાની શક્યતા છે. આ પ્રોડક્ટમાં ફક્ત દેશી છાણિયું ખાતરનો વપરાશ કરીને ઘાસમાં કોઈપણ જાતની કૃમિ કીટક આવતા નથી, જેને લીધે દવાનો કોઈપણ જાતનો ખર્ચ થતો નથી. બોઇલર માટે લાકડા તથા ઘાસ પણ બળતર માટે કામ આવે છે, જેની રાખ ભૂસ્સો પણ ખાતરમાં વપરાય છે. આ પાકમાં કોઈપણ વસ્તુ વેસ્ટ નથી જતી. તેલ કાઢી લીધા પછી જે પાણી પણ રહે છે સાબુ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. વિશેષ અહેવાલ નલિયાથી રમેશભાઈ ભાનુશાલીનો. જગદીશ ધીરજ મંગે, કચ્છ ગામ બુટ્ટા. ઓકે, અત્યારે શેની ખેતી કરી રહ્યા છો? અત્યારે અમે અહીંયા પામારોઝાની ખેતી કરી રહ્યા છે, કચ્છ ગામ રવામાં, અબડાસા તાલુકો. ખાસ કરીને આ ખેતી ઘણા લોકો ઓછા કરતા હોય, કઈ રીતે ખ્યાલ આવ્યો? શું છે ખેતી માટે જે અમે કચ્છમાં જોયું તો ઘણા લોકો આપણી ટ્રેડિશનલ ખેતી છે, જે મગફળી છે, એરંડિયા છે, કપાસ છે વગેરે ખેતી કરતા હોય છે, જેમાં ઘણી વખત વરસાદ ઓછું અથવા વધારેના કારણે એમને ઘણું નુકસાન થતું હોય છે. તો થોડુંક અમે ઓઇલના આમાં થોડુંક રિસર્ચ કર્યું તો એમાં અમને પરફ્યુમરી ઓઇલ, જે એસેન્શિયલ ઓઇલની ખેતીમાં અમને સારા એવા વિકલ્પ મળ્યા, તો એનું થોડુંક અમે રિસર્ચ કર્યું તો એમાં અમને આ પામારોઝાનું જે ક્રોપ છે એ અમને બહુ સરસ લાગ્યું, કેમ કે અહીંયાનું જે કચ્છનું વાતાવરણ છે એ પામારોઝા માટે બહુ અનુકૂળ છે, એટલા માટે અમે આ પામારોઝાનું સિલેક્શન કર્યું છે. ખાસ કરીને અત્યારે ઘણા બધા લોકો ઓછી ખેતી કરતા હોય છે, શું ભાવ મળતા હોય છે? આ પામારોઝા ઓઇલનું જે હમણાંનું માર્કેટ છે એ 1500 થી લઈને 1800 સુધીનું છે અને સમય જતાં કદાચ એનું માર્કેટ 2000 ક્રોસ બી કરી જશે. મોટી સ્કેલમાં ખેતી કરો તો થોડુંક નફો પણ વધારે થાય છે અને તમે 20 એકરમાં કરો અને 50 એકરમાં કરો, આખર તમને સાધનો અને માણસોની જરૂરત એટલી જ હોય છે. એટલે અમે જેટલા પણ પ્રોજેક્ટ જોયા લગભગ એમાં અમને 40 થી 50 એકરમાં જ આ ખેતી બધી મળી, એટલે અમે પણ આ 55 એકરમાં અમને કરી છે. ખાસ કરીને આ પ્રોજેક્ટ જે ઓઇલ છે, કયા કયા પ્રોજેક્ટમાં કામ આવે? આ ઓઇલ જે અમે એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ આ પ્લાન્ટમાંથી, એ ઓઇલ આપણા સૌંદર્ય પ્રસાધનના જેટલા પણ સાધનો છે, કોસ્મેટિક ક્રીમ છે, અગરબત્તી છે, પરફ્યુમ છે, શેમ્પૂ છે, સાબુ છે, જેમાંથી સુગંધ આવતી હોય એ દરેક વસ્તુમાં ઓઇલનું ઉપયોગ થાય છે. એના સિવાય આયુર્વેદની અમુક મેડિસિન છે એમાં પણ એનું ઉપયોગ થતું હોય છે. નેચરલ પ્રોડક્ટમાં, મસાજ થેરેપીમાં પણ આ ઓઇલનું વપરાશ થતું હોય છે. ખાસ કરીને અત્યારે કેટલા એકરમાં છે અને કયા વિસ્તારમાં? અહીંયા કચ્છ ગામ રવા, અબડાસા તાલુકો, અહીંયા અમે આ 55 એકરમાં હમણાં આ ખેતી કરી છે. નમસ્કાર, મારું નામ છે શાંતિલાલ અર્જણ ભદ્રા, કચ્છ ગામ જખૌ. હાલે અમે ખેતી કરી છે અબડાસા તાલુકાના રવા ગામમાં, જે અમારું પામારોજા કરીને જે
એસેન્શિયલ ઓઇલ જેમાંથી નીકળે છે એ ગ્રાસની અમે ખેતી કરી રહ્યા છીએ. અમારી પ્રોડક્ટમાં કામ આવે છે. આમાંથી જે તેલ નીકળે છે એ તેલ સુગંધી હોય છે અને જેવા આપણે સુગંધી પદાર્થો વાપરીએ છીએ, ખાસ કરી સૌંદર્ય પ્રસાધનો, કોસ્મેટિક છે, જેવી રીતે સાબુ છે, શેમ્પૂ છે, અગરબત્તી છે, પરફ્યુમ છે, ડિયોડ્રન્ટ છે, મહેંદી છે, એવા બધા ઉત્પાદનોમાં આ તેલનો વપરાશ થતો હોય છે. સાથે આયુર્વેદની કેટલીક ઔષધિઓમાં એનો સુગંધ તરીકે વપરાશ થાય છે. કેટલીક ખાદ્ય પદાર્થોમાં કેટલીક કંપનીઓ એનો વાપર કરે છે અને ઘણા મસાજ સેન્ટરની અંદર મસાજ થેરેપીમાં પણ આ બહુ ઉપયોગી થાય છે. ખાસ કરીને કેટલો ઇન્વેસ્ટમેન્ટ છે સ્ટાર્ટિંગથી? ઇન્વેસ્ટમેન્ટમાં એવું છે કે તમે જેટલી મોટી જગ્યા રાખો એ પ્રમાણે એનું ઇન્વેસ્ટમેન્ટ ઘટતું જાય છે. એનું કારણ છે કે તમારે એના માટે જેટલી રાખવી પડતી મેન પાવર અને મશીનરીઝ એ લગભગ સરખું જ હોય છે, નાની જગ્યા રાખો કે મોટી જગ્યા રાખો. તો આપણે એમ જોવા જઈએ તો ફક્ત ખર્ચની વાત કરીએ તો અંદાજે 30,000 થી લઈને 40,000 રૂપિયા પર એકર એ પ્રમાણે એનું આપણને ખર્ચ આવતું હોય છે. બાર મહિનામાં કેટલી વાર આ પાક થતું હોય? આ જે પાક છે 12 મહિનામાં આપણને દર 3 મહિને આ તૈયાર થઈ જાય છે, જેની આપણે કટિંગ લઈ શકીએ, કટિંગ કરીને આપણે એનું તેલ કાઢી શકીએ. એ પ્રમાણે એનું આપણને 1 વર્ષમાં 4 વખત એનું ઉત્પાદન મળે છે અને 1 વખત આપણે એની વાવણી કરીએ એના પછી આપણને 3 વર્ષ સુધી એનું ઉત્પાદન વધતું જાય છે, પછી ઉત્તરોત્તર ઘટતું જાય છે. એટલે આપણે એમ જોવા જઈએ તો 4 થી 5 વર્ષ આ ઘાસનું આપણે ફરીથી વાવણી કરવી પડતી નથી.